राजकोट महानगरपालिका हर हमेश राजकोट नी जनता नी सुखाकारी अने सलामती माटे अनेकविध विकासलक्षी पगलाओ लेती होय छे। त्यारे दर वर्षनी जेम आ वर्षे पण वेरावर्तर योजनानी अमलवारी शुरू करवामां आवेली छे। प्रामाणिक करदाताओने प्रोत्साहित करती राजकोट महानगरपालिकानी वेरावर्तर योजनानो आजथी आरंभ थयो छे, जेमां 31मी सुधीमां नाणाकीय वर्ष 2023-24 एडवांस वेरो भरपाई करनार करदाताओने वेरामां 10-22% सुधीनुं मातबर वर्तर आपवामां आवशे। जंगेनी जाहरात राजकोटना प्रथम नागरिक मेयर डॉक्टर प्रदीप डव, स्टैंडिंग कमिटीना चेयरमैन पुष्करभाई पटेल अने म्युनिसिपल कमिश्नर आनंद पटेल द्वारा करवामां आवी छे। राजकोट महानगरपालिकानी वात करवामां आवे तो दर वर्षनी जेम आ वर्षे पण राजकोटनी जनता माटे वेरा वर्तर योजनानी अमलवारी आजथी शुरू करी दीधी छे। जे योजना અંતર્ગત જે કોઈ રાજકોટના લોકો પોતાનો એડવાન્સ ટેક્સ જે છે તેની ભરપાઈ કરશે અને તેમાં પણ 31 મે સુધીના નાણાકીય વર્ષ 2023-24 એડવાન્સ વેરો જે ભરપાઈ કરવાનો હોય તે વેરા પેટે રાજકોટ મહાનગરપાલિકા લોકોને 10-22% સુધીનું વળતર પણ આપશે, જે ખરા અર્થમાં પ્રોત્સાહન આપવાની વાત છે। બીજી તરફ વાત કરીએ તો ચડત વેરા હપ્તા સિસ્ટમની મુદતમાં પણ વધારો કર્યો છે અને અવધિ જે છે તે 15 મે સુધી લંબાવવામાં આવી છે। જે અંગેની જાહેરાત રાજકોટ મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક અને મેયર ડૉક્ટર પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા કરવામાં આવી છે। બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ એડવાન્સ વેરા ભરપાઈ કરતા મિલકત ધારકોને વળતર આપવામાં આવે તેવી પ્રોત્સાહન લક્ષી યોજનાની અમલવારી શરૂ કરી દીધી છે। એટલું જ નહીં, જ્યારે મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં વિશેષ રાજકોટ મહાનગરપાલિકા 5% વળતર આપશે, સાથે કુલ 15% જેટલું વળતર પણ આપવામાં આવશે। ત્યારે આ તમામ પ્રકારના મિલકત ધારકો પોતાનું એડવાન્સ ટેક્સ જે છે તે સિવિક સેન્ટરો, વોર્ડની મુખ્ય ઓફિસ ઓનલાઈન મારફતે પણ પોતાનો વેરો ભરપાઈ કરી શકશે। એટલું જ નહીં, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન જણાવ્યું હતું કે ચડત વેરા હપ્તા યોજનાની મુદત પણ 15 મે સુધી વધારવામાં આવી છે, જે યોજનાની અમલવારી આજથી શરૂ કરાઈ છે। ત્યારે હાલ જે રીતે લોકોની આ ભીડ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જોઈ રહ્યા છો, સ્પષ્ટ સૂચવે છે કે રાજકોટ મનપાની જે વિકાસલક્ષી જે યોજના છે, જે માનવ રમાદનની જે યોજના છે તે ખાસ અમલી બની રહી છે અને તેનો લાભ લેવા રાજકોટના લોકો આગળ પણ આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણમાં લોકો લાંબી કતારોમાં પોતાનો એડવાન્સ વેરો વર્ષ 2023-24 માટે ભરવા કચેરી ખાતે આવી પહોંચ્યા છે। દર વખતની જેમ આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકાની અર્લી બર્ડ સ્કીમ એટલે કે વેરા વળતર યોજના અત્યારે આજથી ને ચાલુ થઈ ગઈ છે અને પાછલા વર્ષોનો કુલ મળીને જોઈએ તો 1.5 લાખ કરતાં પણ વધારે લોકો આ યોજનાનો લાભ લે છે અને 10% જેવું આપણે વળતર આપી છીએ। લેડીઝના નામે હોય મિલકત તો વધારાનું 5%, સતત 3 વર્ષથીને જે આ યોજનાનો લાભ લેતા હોય એને વધારાનું 1%, એવી રીતે અલગ અલગ ખૂબ મોટા પ્રમાણમાં લોકોને પ્રોત્સાહિત કરે છે રાજકોટ મહાનગરપાલિકા કે વહેલામાં વહેલો વેરો ભરે અને રાજકોટના વિકાસમાં એમનું પણ સહયોગને યોગદાન હોય। આની સાથોસાથ જે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ યોજના હતી જે 31-3 પૂરી થતી હતી એને પણ આપણે 15 મે સુધી લંબાવી છે, જેથી કરીને જે કાંઈ પણ બાકીદારો છે રાજકોટમાં મિલકત અને પાણીવેરામાં જે લોકોના બેકલોગ ચડી ગયેલા છે એ આ યોજનાનો લાભ લઈ અને 4 વર્ષના હપ્તા કરી અને વધારામાં વધારે લોકો લાભ લે અને રાજકોટ મહાનગરપાલિકાનો બેકલોગ ક્લિયર થાય અને બાકીદારો આ વ્યાજ ચડવાની જે ઝંઝટ છે એમાંથી મુક્તિ પામે એના માટે આવતી 15 મે સુધી આ યોજના પણ લંબાવવામાં આવી છે।